દરિયાકાંઠેથી નશાનું સામાન ઝડપાવવાનું સિલસિલું યથાવત. ગીર સોમનાથના કોડીનારના ચારા દરિયાકાંઠેથી ઝડપાય ચરસના 10 પેકેટ. બનાસકાંઠામાં ફૂડ સેફટી ન રાખનાર 12 એકમોને ફટકારે 39 લાખનો દંડ. મિલ્ક કેરીનો રસ, માવો અને પનીર વિક્રેતાઓ સામે કાર્યવાહી. રાજકોટના પીપળિયામાં ગેરકાયદેસર શાળાને લઈને મોટો ખુલાસો. 3 શાળા સાથે સેટિંગ કરી વર્ષ 2019 થી ભાડાને દુકાનમાં અપાતું હતું શિક્ષણ. શિક્ષણ બોર્ડનું એકેડેમિક કેલેન્ડર જાહેર. ઇતિહાસમાં સૌપ્રથમવાર બોર્ડની પરીક્ષા માર્ચના બદલે લેવાશે ફેબ્રુઆરીમાં. 21 દિવસનું દિવાળી વેકેશન 28 ઓક્ટોબરથી થશે શરૂ. રથયાત્રાને લઈ આજે ભગવાન જગન્નાથજીના સોના વેશમાં થશે દર્શન. ગજરાજની પણ થશે પૂજા વિધિ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રથયાત્રા રૂટનું કરશે નિરીક્ષણ. બ્રિટનમાં લેબર પાર્ટીનું કેર સ્ટારમર બનશે 58માં પ્રધાનમંત્રી. ઋષિ સુનકે હાર સ્વીકારી. 650 માંથી લેબર પાર્ટીને 421 બેઠક.